નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળે છે ભૂગોળ વિષયમાં ધોરણ 12 પ્રકરણ 11 એમાં લાસ્ટ ટોપિક જે છે એની ચર્ચા કરવાની છે, બહુલક. બરાબર, તો બહુલક જે છે કઈ રીતે શોધી શકાય અને એનું ઉદાહરણ જે છે એના પરથી દાખલો જે છે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્ર, આંકડાકીય માહિતીના અવલોકનોમાં એકથી વધુ વખત જે છે પુનરાવર્તન પામતા અવલોકનોને બહુલક કહેવામાં આવે છે. શું જે આંકડાકીય માહિતી જે છે એ રજૂ કરવામાં આવે છે એમાં જેટલા પણ અવલોકનો હોય છે એ અવલોકનો જે છે એકથી વધુ વખત પુનરાવર્તન થતા હોય એવા અવલોકનને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે. બરાબર, આ વ્યાખ્યા જે છે તમારે ખાસ યાદ રાખવાની છે. બહુલક એટલે શું? તો કે આંકડાકીય અવલોકનો જે છે એમાં જે અવલોકન જે છે એકથી વધુ વખત એટલે કે પુનરાવર્તન થતા હોય તેને બહુલક કહેવાય છે. એક માર્કનો આ સવાલ જે છે પૂછી શકાય છે. બીજો જે છે એ સવાલ જે છે અહીંયા સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો, કે બહુલક જે છે એને કઈ સંજ્ઞાથી સૂચિત કરવામાં આવે છે? તો કે ઝેડ દ્વારા, અંગ્રેજી અક્ષર જે છે એ ઝેડ દ્વારા બહુલક જે છે એ દર્શાવવામાં આવે છે. ઝેડ જે છે એ શું છે? બહુલકની સંજ્ઞા છે. હવે એનું ઉદાહરણ જે છે તપાસીએ વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ છે નીચે આપેલા માહિતીના આધારે બહુલક શોધો. તો કે એક જે છે દુકાન જે છે એમાં બૂટ ચંપલ વેચતી દુકાનમાં એક દિવસ દરમિયાન નીચે જણાયેલા માપનું બૂટનું વેચાણ થયું હતું. અહીંયા બૂટનું વેચાણ જે છે દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, છ, નવ, આઠ, સાત, નવ અને આઠ. આમ એ માપના બૂટ્સ જે છે એનું વેચાણ જે છે થયેલું છે. ટોટલ જે છે અહીંયા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અવલોકનો છે. બરાબર, કુલ અહીં 9 અવલોકનો છે. હવે આ અવલોકનોને શું કરવાનું છે? જેમ આગળ આપણે શીખી ગયા તેમ શું કરવાનું છે? ચડતા ક્રમમાં એને ગોઠવવાનું છે. તો કે પહેલી સંખ્યા નાની સંખ્યા કઈ છે? તો કે 6 આવશે. તો 6 કેટલી વાર છે? 1 અને 2 વાર. 7 જે છે એના પછી આવશે, તો 7 કેટલી વાર છે? 3 વાર. 8 2 વાર છે અને 9 2 વાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ સ્પષ્ટ થઈ જાય છે કે આપેલા અવલોકનો જે છે એમાં 7 જે છે એ સૌથી વધુ વખત પુનરાવર્તન થયો છે. એટલે કે 3 વાર 7 જે છે એ પુનરાવર્તન થયેલો હોવાથી બહુલક જે છે એ ઝેડ બરાબર 7 આવશે. તો આટલું જ હતું વિદ્યાર્થી મિત્રો, બહુલક જે છે એ કોને કહેવાય. હવે વિશેષ જે છે એ આ મુદ્દામાં આપણે શીખવા જેવું છે. તો કે બહુલક જે છે એ બે રીતે જે છે એ જોવા મળે છે. બરાબર, એકથી એક બહુલક હોય તેવી અંકાત્મક માહિતીને એક બહુલકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે. એક જ બહુલક હોય તેવું, અને બહુલક જે છે ધરાવતી માહિતી દ્વિબહુલકી માહિતી હોય. એટલે કે કેટલીક વાર જે છે એ બે જવાબ પણ આવી શકતા હોય છે. દાખલા તરીકે 6 અહીંયા આપણે ચર્ચા કરી ગયા ઉદાહરણમાં કે અહીંયા 6 જે છે એ 6 પણ 3 વખત હશે અને 7 પણ 3 વખત હશે છે, તો શું થશે? એ દ્વિબહુલક તરીકે ઓળખાતે. પણ અહીંયા માહિતી જે છે આપણે જોઈ ગયા કે એમાં એક જ માહિતી જે છે એ બહુલક જોવા મળશે. એનું ઉદાહરણ એટલે કે કોઈ એક અવલોકન જે છે અહીંયા 3 વાર આવેલું છે, તો અહીંયા જે છે એ એક બહુલકી જવાબ જોવા મળે છે. પરંતુ કેટલીક વખત જે છે દ્વિબહુલકી જવાબ પણ આવતો હોય છે. બરાબર, એટલે કે એવા બે અવલોકનો જે છે એ સરખા પ્રમાણમાં આવતા હોય તો એ દ્વિબહુલક તરીકે ઓળખાય છે. બરાબર, કેટલીક વખત જે છે એ બહુલક જે છે એ જોવા મળતું નથી. બરાબર, શું કહેવાય? બહુલક જે છે એ એક વખત બધા હોય. બરાબર, 26 છે અહીંયા, 26, 29, 33, 36, 32, 31 અને 28. તો અહીંયા જે છે બહુલક જે છે એ એવી માહિતી જે દર્શાવવામાં આવે કે
ત્યારે શું નથી થતું, બહુલકી છે શોધી શકાતું નથી. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે નેક્સ્ટ જે ટોપિકો જે છે ત્રણ ટોપિકો જોઈ ગયા, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ છે મધ્યવર્તી સ્થિતિના માપદંડો હતા, બરાબર. તો હવે નેક્સ્ટ ટોપિક જે છે એમાં મળીશું પ્રકરણ 12માં. ત્યાં સુધી આવજો.